वडोदरामां सरकारी अनाजना कौभाड मामले तपास यथावत छे। 12 जेटली सस्ता अनाजनी दुकानोमां हाल तपास चाली रही छे। पुरवठा विभागनी 7 दिवसथी तपास चाली रही छे। तपासना डरथी केटलाक दुकान मालिकोए दुकानो बंध करी। छाणीमां मानसरोवर कॉम्प्लेक्समां आवेली दिलीप सोलंकीनी दुकान पण बंध करवामां आवी। दिलीप सोलंकीनी दुकान निर्मल धावाणी चलावतो होवानी चर्चाओ हती। त्यारे पुरवठा विभागनी तपासमां सस्ता अनाजनी दुकानोमां गेररीतिओ, केटलीक दुकानोमां कार्डधारको सरनामे रहेता ज न होवानुं पण सामे आव्युं छे। तो बोगस कार्डधारको पण तपासमां सामे। वडोदरा जिला पुरवठा अधिकारी नाक नीचे चालतु कौभांड राज्य जिला पुरवठा विभागे उजागर कर्यु छे। आधार कार्ड आधारित फिंगरप्रिंट आधारित जे वेरिफिकेशन करवामां आव्युं एमां गेररीति बहार आवी छे। अत्यारे अमे मानसरोवर पहोंच्या छीए छाणी विस्तारमां दिलीपभाई सोलंकीनी दुकानमां। आप जोई रह्या छो के नियम एवो छे के दुकाननी बहार बोर्ड लगाववुं जोईए, एना संचालक कोण छे एनो नंबर पण होवो जोईए, बहारनी साइड सामान्य ग्राहकने पण खबर न पड़े एवी रीते कोई बोर्ड नथी। अत्यारे आप जोई रह्या छो अहींया के जे दिलीपभाई नुं जे आ जे दुकान छे त्यां आ तमाम सर्टी अने लगाववामां आव्युं छे, परंतु आ दुकान अत्यारे दिलीपभाई चलावता नथी। તેમ છતાંય પુરવઠા વિભાગે દિલીપભાઈના નામે આ તપાસ બહાર કરી છે, તપાસ કરી રહ્યા છે। અધિકારીઓને 3 દિવસમાં તપાસ પૂરી કરવાની હતી, 7 દિવસે પણ તપાસ પૂરી નથી થઈ। અત્યારે અહીંયા જેમને દુકાન ખોલી છે એમની સાથે વાત કરું, શું કરો છો આપ અને આ દુકાને આપ કેમ છો અહીંયા? હું પોતે મારા ફાધરના નામનું લાયસન્સ છે અને હું અત્યારે દુકાનનું હેન્ડલિંગ કરું છું। ત્યાં 9 થી 12 ચાલુ છું, બપોર પછી અહીંયા ખોલું છું, કારણ કે આ દિલીપ સોલંકી એક્સપાયર થઈ ગયા એટલે 1/11 થી મારામાં દુકાન અટેચ કરેલી છે। 1/11 થી આપેલી છે। અત્યારે જે અધિકારીઓ તપાસ કરવા આવ્યા, કેટલા અધિકારીઓ આવ્યા હતા, શું શું તમે વિગત આપી હતી? બે સાહેબો આવ્યા હતા અને એ તો એમની જાતે ગામમાં જ લિસ્ટ પ્રમાણે એડ્રેસ પ્રમાણે ફર્યા છે। કેટલાનું લિસ્ટ હતું તમારું? 250 સમથિંગ। 250 એ 250 લોકો મળ્યા એમને? હા। તમારા પુરવઠાની કે તમારું થમ મશીન કે તમારા લેપટોપની કઈ તપાસ કરી આ લોકોએ? ના, એવી કોઈ તપાસ નહીં। શું કહો છો, આ જે ગેરરીતિની વાત આવી રહી છે, કયા પ્રકારનું અધિકારીઓ તમને સૂચના આપી અથવા તો પૂછપરછ કરી? ના, એટલે બે લોકો પછી જે નામ આવ્યા હતા રેશન કાર્ડના, જે ભાઈ નામ હતા એ લોકોના ઘરે તપાસ કરી, એ લોકોનું આધાર કાર્ડ, મોબાઈલ નંબર, રેશન કાર્ડની ઝેરોક્સ, આવી બધી વિગતો ભેગી કરી। વિગતો અધિકારીઓએ મેળવી છે, પરંતુ અમને જે સૂત્રો દ્વારા માહિતી મળી છે એ પ્રમાણે 1 વર્ષનું કે 2 વર્ષનું બાળક પણ અનાજ લેવા ગયું હોય એવી પણ વિગતો બહાર આવી રહી છે। એકના એક વ્યક્તિનું બીજી જગ્યાએ નામ ચાલતું હોય એવી પણ આ તપાસની અંદર વિગતો બહાર આવી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે 3 દિવસમાં અધિકારીઓ તપાસ પૂરી કરી નથી શક્યા, 7 દિવસ થવા છતાં તપાસ પૂરી નથી થઈ, ત્યારે અધિકારીઓ કેવી રીતે તપાસ કરી અને રાજ્ય પુરવઠા વિભાગને અડવા કાન પકડાવે છે એ જોવું રહ્યું। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।